વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 17 અજાયબ પ્રાણીઓ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પુસ્તકમાં જોશો તો પહેલું ચિત્ર શ્રામકનું છે. શ્રામક દેશનું સૌથી મોટું પંખી છે, પરંતુ તે ઉડી શકતું નથી. તે કલાકના 65 કિમીના ઝડપે દોડી શકે છે. તેની પાંખો તેને દોડવામાં મદદ કરે છે. એવું કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી મોટું પક્ષી શામુક છે. ઓસ્ટ્રેલિયા દેશનું તે મૂળ નિવાસી છે. આ પક્ષી મુખ્યત્વે પોતાના ભારી શરીરને કારણે ઉડી શકતું નથી. આ પક્ષી ઘણા દિવસો સુધી પાણી પીધા વિના પણ રહી શકે છે. આનું વજન લગભગ 900 થી 1300 કિલોગ્રામની આસપાસ હોય છે. એમનું જીવનકાલ 40 થી 45 વર્ષની આસપાસ હોય છે. તો શામુક એ એવું પક્ષી છે જે દુનિયાનું સૌથી મોટું પક્ષી ગણવામાં આવે છે. નંબર 2 પર છે ચામાચીડિયું. તમે ચિત્ર જોઈ શકો છો. ચામાચીડિયું ઊંધું લટકતું હોય છે. તે રાતનું સ્તન પ્રાણી છે. તે ઉડી શકે છે. ચામાચીડિયા સિવાય કોઈ સ્તન પ્રાણી ઉડી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચામાચીડિયા વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ જમીન પર ચાલવાનું પસંદ નથી કરતા, કેમ કે તેઓ વ્યવસ્થિત જમીન પર ચાલી નથી શકતા અને જ્યારે જમીન પર આવી જાય છે ત્યારે તેમને ઉડવામાં પણ વ્યવસ્થિત તકલીફ થતી હોય છે. તેમની પાંખોની લંબાઈ 5 થી 6 ફૂટની હોય છે. ચામાચીડિયા 40 વર્ષ સુધી જીવી શકે છે. વૈજ્ઞાનિકો એવું માને છે કે ચામાચીડિયાની ઉત્પત્તિ ખૂબ જ વર્ષો પહેલાં, એટલે કે જે જમાનામાં ડાયનોસોર હતા તે જમાનામાં થઈ છે તેવું એમનું માનવું છે. સૌથી જૂનું ચામાચીડિયું અમેરિકાના યુરોસ્ટોનમાં જોવામાં આવે છે. ચીન અને અમેરિકામાં ચામાચીડિયાને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. હવે નંબર 3 પર છે ચાતક પંખી. ચાતક પંખી એ સ્વાતિ નક્ષત્રમાં થવાવાળા વરસાદના ટીપાની રાહ જુએ છે, અને તે પણ એ ટીપ એવા વરસાદનું ટીપા કે જે ધરતી પર પડવા દેતું નથી, એટલે કે ધરતી પર પડવા પહેલાં જ એ એના મુખમાં ગ્રહણ કરે છે, એટલે કે મોઢામાં ઝીલી લે છે. એટલે કે એ સ્વાતિ નક્ષત્રના વરસાદની રાહ જુએ છે અને તરસ્યું રહે છે ત્યાં સુધી. હવે એના વિશે એવું કહેવામાં આવે છે કે આ પક્ષી મુખ્યત્વે એશિયા અને આફ્રિકા મહાદ્વીપ પર જોવામાં આવે છે. આ પક્ષીને મારવાડી ભાષામાં મેકવા અને પપિયા પણ કહેવામાં આવે છે. ચાતક પક્ષી વિશે એવું પણ કહેવામાં આવે છે કે ચાતક પંખી બીજા પંખીઓની જેમ માળો બાંધતું નથી અને તેના બચ્ચાને ઉછેરવાની મહેનત પણ કરતું નથી. તે તેના ઈંડા લેલાના માળામાં મૂકી આવે છે. તે પોતાની તરસ છીપાવા, આપણે કીધું સમજ્યા તેમ જ, કે વરસાદના પાણીની રાહ જુએ છે. હવે નંબર 4 પર જોઈએ શક્કરખોર. તો આ પક્ષી છે એ શક્કરખોર ચકલી કરતાં પણ નાનું પંખી છે. તે પતંગિયા અને મધમાખીની જેમ ફૂલોમાંથી પરાગ રસ ચૂસે છે. તેની ચાંચ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે લાંબી અને પાતળી હોય છે. તે ફૂલમાં તેની ચાંચ વડે કાણું પાડીને ફૂલોનો રસ ચૂસે છે. નંબર 5 પર છે સ્નેઇલ, કે જેને ગોકળ ગાય પણ કહે છે. જમીન પર રહેનારા પ્રાણીઓમાં સૌથી ધીમું આ પ્રાણી છે. તે એટલું જ આળસુ છે કે સળંગ 3-1 વર્ષ સુધી તે ઊંઘી શકે છે. તેની આંખો તેના ટચુકડા સ્પર્શકોને છેવાડે આવેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્નેઇલ વિશે એવું કહેવામાં આવે છે તે ઘાસ અને મેદાનોમાં કે બગીચાઓમાં જોવા મળે છે. સ્નેઇલને શંબુક નામ પણ પ્રસિદ્ધ છે, એટલે કે શંબુક નામથી ઓળખવામાં આવે છે. ઘાસ અને તે બગીચામાંના ઘાસ અને પાંદડાઓ તે ખાઈ જાય છે. આફ્રિકન સ્નેઇલનું વજન 1 કિલોગ્રામ જેટલું હોય છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે એની પીઠ પર એક શંખ છે. તો એ શંખ શા માટે છે? તો એ શંખ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલો હોય છે. અને સંકટના સમયે હવે આપણને એવો વિચાર આવે કે આ સ્નેઇલ આ શંખનો મોટો ભાર ઉચકીને કઈ રીતે ચાલી શકે છે? તો એનું કારણ એ છે કે સંકટના સમયમાં સ્નેઇલ આ શંખની અંદર જતી રહે છે અને તે પોતાનો જીવ બચાવે છે. કાન અને સ્નેઇલને કાન નથી હોતા, તે ફક્ત સૂંઘી શકે છે અને તેને 1000 જેટલા દાંત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ નંબર 6 પર છે એ ચિત્ર તીતી ઘોડાનું છે.
હવે આપણને નવાઈ લાગે એવી વાત એ છે કે તીતી ઘોડાને કાન નથી હોતા. એ ધળના પડખામાં શ્રવણ પટલ જેવી રચના હોય છે, તેનાથી ધ્વનિ તરંગો અનુભવી શકે છે. તે તેના પાછલા પગ પાંખો સાથે ઘસીને તીણો અવાજ ઉત્પન્ન કરી શકે છે. આવા તીતી ઘોડા આપણે ત્યાં ચોમાસામાં ઘણીવાર આપણા ઘરની અંદર આવી જાય છે, દરેકે જોયા જ હશે. હવે નંબર 7 પર આવે છે કાનખજૂરો. કાનખજૂરો 100 પગાળો એવું કહેવામાં આવે છે. કાનખજૂરાને 100 જેટલા પ્રકાર છે. કાનખજૂરા 30થી માંડીને 350 કે તેથી વધારે પગ ધરાવે છે. અને એવું કહેવામાં આવે છે કે આ કાનખજૂરો નીચે ઊંઘવામાં આવે તો કોઈના કાનમાં ઘૂસી જાય તો એનું મગજ પણ ખાઈ જાય છે. હવે નંબર 8માં તમે ચિત્રમાં જોઈ શકો છો એ કરોળિયો છે. તો કરોળિયો વીછીના વર્ગનો જીવ છે. બધા જ જીવજંતુઓને 6 પગ હોય છે, જ્યારે કરોળિયાને 8 પગ હોય છે. હવે આ કરોળિયો તો દરેકના ઘરમાં ખબર જ છે કે જાળા બનાવે છે અને જીવજંતુઓને તેની અંદર ફસાવીને પોતાનો ખોરાક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠમાં ખબર પડી જ ગઈ હશે. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયમાં છે યોગ કે જોડકા ગોઠવો. ઉત્તરના ખાનામાં વિભાગ બ ના ક્રમ અક્ષર લખો. હવે વિભાગ અમાં લખ્યું છે તે વિશ્વનો સૌથી મોટું પંખી છે અને વિભાગ બ માં એના ઉત્તરો આપ્યા છે. તો એમાં બાજુમાં જે ચોરસ ખાના છે એમાં એના ડાયરેક્ટ જવાબ જ લખવાના છે. તો આપણે જવાબ પણ બોલીશું અને એમાં નીચે લખ્યું છે એ અક્ષર, એટલે કે જે એ બી સી ડીના જે ક્રમ આપ્યા છે એ ક્રમ પણ લખવાનો રહેશે, જે તમને ચિત્રમાં બતાવી દીધું છે સરળતા પડે રહે તે માટે. તે વિશ્વનું સૌથી મોટું પંખી છે, તો કયું છે? તો એનો જવાબ આવશે ઈ, શાહમૃગ. નંબર 2 પર છે તે ઉડતું સસ્તન પ્રાણી છે, તો આપણે સમજી જ ગયા. કયું છે? તો નંબર એનો જવાબ આવશે એફ, ચામાચીડિયું. નંબર 3 પર છે તે લેલાના માળામાં ઈંડા મૂકી આવે છે. આ તો બહુ સહેલું છે, આ કોણ છે? તો એનો જવાબ આવશે એ, ચાતક. નંબર 4 છે તે ચકલી કરતાં નાનું છે, તો એનો જવાબ આવશે બી, શક્કરખોરો. નંબર 5 પર છે તે જમીન પર રહેનારું સૌથી ધીમું પ્રાણી છે, નંબર એનો જવાબ આવશે ડી, સ્નેઇલ, જે ગોકુળ ગાય કહેવામાં આવે છે. નંબર 6 પર છે તે પગ વડે અવાજ ઉત્પન્ન કરે છે, તો એનો જવાબ આવશે સી, તીતી ઘોડો. નંબર 7 છે તે 30થી માંડી 350થી વધારે પગ ધરાવે છે, તો એનો જવાબ આવશે એચ, કાનખજૂરો. નંબર 8 પર છે તે 8 પગ ધરાવતું જીવજંતુ છે, તો એનો જવાબ આવશે જી, કરોળિયું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય પુસ્તકમાં પણ કરવાનું રહેશે અને તમારી CW ની નોટમાં પણ સુંદર અને સારા અક્ષરે લખવાનું રહેશે. ધન્યવાદ.